કેમ છો વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે લ બ્રોકલી સિદ્ધાંતનો અભ્યાસ થયો અને તેમાં આવતું સૂત્ર λ h/p બરાબર જ્યાં p એટલે શું છે વેગમાન વેગમાન બરાબર શું લખાય m into v તો એ આધારે આપણે સૂત્ર લાવ્યું કે સૂત્ર શું હતું જો એમાં જે આપણે આગળ અભ્યાસ કરવાનો છે પછી આપણે આ NCERT ના એક્ઝામ્પલ જોશું λ શું લખતા હતા h/p જ્યાં p બરાબર શું લખાય p બરાબર m into v તો આ સૂત્ર બરાબર હવે જો એક કામ કરીએ આપણે ગતિ ઊર્જાની વાત કરીએ એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ કાઇનેટિક એનર્જી કાઇનેટિક એનર્જી નું સૂત્ર છે 1/2 mv² આ રીતે આપણે શું લખીએ છીએ કાઇનેટિક એનર્જી નું સૂત્ર લખીએ છીએ એક કામ કરીએ આ સૂત્રમાં અંશમાં m વડે ગુણી નાખીએ અને છેદને પણ m વડે ગુણી નાખીએ કાઈ ફરક પડતો નથી બરોબર કેમ કે m એ મોટી છે એટલે 1 થી 1 હવે જો mv² ગુણ્યા m એટલે શું થાય જો m into m એટલે m² થશે તો આપણે લખીએ જો m² v² તો છે છેદમાં શું હશે જો 2 into m લખાય આ આ mv² છે એને ગુણ્યા m કરો તો m ગુણ્યા m એટલે m² v² તો હતું છેદમાં m થઈ ગયું આ શું મળ્યું તમને કાઇનેટિક એનર્જી મળી બરાબર હવે જો તમને ખ્યાલ છે કે વેગમાન p is equal to m into v લખ્યું લખાય પણ અહીંયા શું છે m² into v² છે તો m² into v² હોય તો અહીંયા p² લખી શકું તો મૂકી દઈએ જો કાઇનેટિક એનર્જી is equal to અથવા તો એક કામ કરીએ જો m into v આખા કૌંસ ઉપર વર્ગે લખી શકું છેદમાં શું થાય 2 into લખાય આ રીતે m² into v² આપણે લખીએ છે ને m into v આખા કૌંસ ઉપર આ રીતે લખી શકું હવે જો m into v બરાબર શું લખાય વેગમાન p તો મૂકી દઈએ જો કાઇનેટિક એનર્જી is equal to વેગમાન p એનો વર્ગ છેદમાં શું થઈ જશે 2 into બરાબર p² ને સૂત્રનો કર્તા બનાવી દઈએ તો p² is equal to શું થઈ જાય છેદમાં 2 into m થી કાઇનેટિક એનર્જી ના ગુણાકારમાં આવી જાય કાઇનેટિક એનર્જી into 2 into m લખાય તો વેગમાન p બરાબર શું લખાય તો અહીંથી વર્ગમાંથી આપણે વર્ગ કાઢવો હોય તો એનું વર્ગમૂળ થાય ને તો આ બાજુ શું થઈ જશે વર્ગમૂળ એક કામ કરીએ 2 into m પહેલા લખું છું અને કાઇનેટિક એનર્જી પછી લખું છું તો જો જ્યાં વેગમાન p દેખાય ત્યાં તમે શું મૂકી શકો √2 × m × કાઇનેટિક એનર્જી તો જો અહીંયા સૂત્રમાં દેખાય છે વેગમાન p તો આના બરાબર તમે શું લખી શકો h/p બરાબર શું લખાય √2 × m × કાઇનેટિક એનર્જી જો નવું સૂત્ર મળી ગયું કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p પણ લખી શકો h/2m પણ m બી પણ લખી શકો અને h/√2 × m × કાઇનેટિક એનર્જી પણ લખી શકાય આ નવું સૂત્ર મળી આ કઈ રીતે એવાની સાબિતીની જરૂર નથી આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી લો તો પણ કઈ વાંધો નથી બરાબર એટલે કામ કરો પહેલા સૂત્ર લખી નાખો કઈ રીતે આવ્યું છે આ સૂત્ર એ તમને ખ્યાલ હોવો જોઈએ હવે આપણે આગળ વધીએ પહેલા કામ કરીએ આપણે જે તરંગ લંબાઈના દ પ્રોબ્લેમ માટે જે સૂત્રો મેળવ્યા તે સાઈડમાં લખી નાખો એટલે આ એક્ઝામ્પલમાંથી જે સૂત્રનો ઉપયોગ થતો હશે એ મૂકી દેશો તો પહેલું સૂત્ર કઈ આ રીતે હતું કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું થાય h/p બરોબર બીજું સૂત્ર આપણને શું મળ્યું કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ વેગમાન p ની વેલ્યુ મૂકી દો તો શું થઈ જાય બીજું સૂત્ર લખી અહીંયા આ પહેલું સૂત્ર થઈ બીજું સૂત્ર આ રીતે થાય કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv આ બીજું સૂત્ર થઈ અને ત્રીજું સૂત્ર શું હતું લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/√2 × m × કાઇનેટિક એનર્જી બરોબર આ સૂત્ર પણ આપણે લખી શકીએ શું પૂછ્યું છે એ ઉપરથી આપણે સૂત્રો મેળવવા પડશે આ પહેલું સૂત્ર આના ઉપરથી આપણે બીજું મેળવ્યું અને આના ઉપરથી આપણે આ ત્રીજું સૂત્ર મેળવ્યું છે તો આપણે સ્ટાર્ટ કરીએ તો સ્કોઇડા નંબર 2.13 જોઈએ રકમમાં શું આપેલું છે ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે 9.8 × 10⁻³૩ કિલોગ્રામ બરાબર જો તેની ગતિજ ઊર્જા એટલે શું કાઇનેટિક એનર્જી તમને અહીં આપી દીધી છે 3×10⁻²⁵ જૂલ હોય તો તરંગ લંબાઈ પણ બરાબર
કયો સૂત્ર વાપરશો તમને રકમમાં દળ એટલે કે એમ આપી દીધો અને કાઇનેટિક એનર્જી આપી દીધી છે એનો અર્થ એમ કે આપણે આ ત્રીજા સૂત્રનો ઉપયોગ કરશું કે જ્યાં એમની વેલ્યુ પણ ખબર છે અને કાઇનેટિક એનર્જીની વેલ્યુ પણ ખબર છે બરોબર તો આપણે 2.13 બરોબર એટલે દાખલો સ્ટાર્ટ કરીએ શું આપી દીધું છે પહેલા લખી નાખીએ ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું આપેલું છે 9.13 ગુણ્યા 10⁻³૧ ઘાત કિલો ગતિ જો જે આપી દીધેલી છે એને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં કાઇનેટિક એનર્જી કેટલી છે 3⁻¹૨૫ જૂલ બરોબર આટલી બાબત આપણને આપી દીધેલી છે મેળવવાનું શું છે તરંગ લંબાઈ મેળવવાની છે તો મેળવીએ તો તરંગ લંબાઈ કઈ રીતે મળશે તો સૂત્રમાં આપણે કિંમત જ મૂકવાની છે સૂત્ર શું છે જો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર મૂકવાનું કે જેમાં કાઇનેટિક એનર્જી આવતું એટલે કે ત્રીજું સૂત્ર મૂકીએ શું છે એચ અપોન અંડરરૂટ 2 × m × કાઇનેટિક એનર્જી બસ હવે કાંઈ કરવાનું નથી આમાં તમારે ખાલી કિંમતો મૂકવાની રહી છે તો કિંમતો મૂકીએ તો શું થશે એચ ની વેલ્યુ કેટલી છે 6.626 × 10⁻³૫ એકમ સહિત મૂકવાની જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં વર્ગમૂળ ની અંદર 2 × m એટલે શું તો ઇલેક્ટ્રોન નું દળ એટલું આપેલું છે 9.1 × 10⁻³ કિલોગ્રામ ગુણ્યા કાઇનેટિક એનર્જી ની વેલ્યુ શું આપેલી છે 3 × 10⁻²⁴ જૂલ બરોબર સાદુરૂપ આપવાનું છે બરોબર સાદુરૂપ આપી દઈએ 2 × 9.1 × 3 બરોબર ગુણાકાર કરો શું આન્સર આવે છે જો તેનો આન્સર આવશે 54.6 બરોબર તો મૂકીએ છો અંશમાં કઈ ચેન્જ જ નથી કરતા 6.626 × 10⁻³૪ છેદમાં એકમ છેલ્લે રહ્યો બરોબર 2 × 9.1 × 3 કર્યો આન્સર આવ્યો 54.6 કેટલો આવ્યો 54.6 × 10⁻³⁵ −25 શું આવશે −56 દસ ની કેટલી ઘાત થઈ જશે −56 આ બધી વર્ગમૂળ ની અંદર છે જો આ કેની અંદર આપેલું છે બધું વર્ગમૂળ માં હવે એકમ હું સાઈડ માં લખું છું જો અહીં એકમ શું છે અંશમાં જૂલ ઇન્ટુ સેકન્ડ અને છેદમાં એકમ શું થઈ જશે વર્ગમૂળ ની અંદર કિલોગ્રામ ઇન્ટુ જૂલ બરાબર હવે જો આગળ વધીએ 54.6 એનું વર્ગમૂળ કાઢીએ પેલા કામ કરીએ આને આપણે સાદુરૂપમાં વર્ગમૂળ કાઢી નાખીએ એટલે આ વારાઘડીએ નડે આનો આપણે જો સાઈડમાં સાત આમાં કઈ રીતે એકમમાં ચેન્જ થાય છે આપણે જોઈએ તરંગ લંબાઈ કીધી છે ને એટલે મીટર અથવા નેનોમીટરમાં મેળવશું તો આ પદને આપણે અહીંયા સાઈડનું ગણતરી કરું છું તમે પણ સાઈડમાં કરજો શું થાય છે જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં શું આ ગુણાકારમાં આ અંશની એકમ છે આ છેદના એકમમાં અંડરરૂટ કિલોગ્રામ ઇન્ટુ જૂલ આ રીતે લખેલું છે હવે જો જૂલ છે એને આપણે કઈ રીતે લખી શકીએ જૂલ ને આપણે કઈ રીતે લખી શકાય તો કે જૂલ બરાબર લખાય કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ −2 બરોબર જૂલ બરાબર લખાય આ ખાસ યાદ રાખજો કે જૂલ બરાબર તમે શું લખી શકો જૂલ બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ −2 વધ્યું શું ઇન્ટુ સેકન્ડ છેદમાં અંડરરૂટ કિલોગ્રામ ગુણ્યા જૂલ જૂલ ની વેલ્યુ હું પાછી મૂકું છું જૂલ બરાબર શું લખાય કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ −2 હવે શું થશે જુઓ તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ −2 ઇન્ટુ સેકન્ડ છેદમાં કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ એટલે વર્ગમૂળ ની અંદર શું છે કિલોગ્રામ નો સ્ક્વેર થઈ જશે મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ −2 હવે જો છેદમાં થી બધાય ના વર્ગ છે એનું વર્ગમૂળ વર્ગ અને એનું વર્ગમૂળ કરો એટલે શું થઈ જાય જો તો
શું આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ માઇનસ 2 ઇન્ટુ સેકન્ડ છેદમાં વર્ગનું વર્ગમૂળ એટલે શું થઈ જાય કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ થશે થઈ ગયું કિલોગ્રામ નો વર્ગ એનો વર્ગમૂળ કેટલું થાય કિલોગ્રામ મીટર સ્ક્વેર નું વર્ગમૂળ મીટર થાય સેકન્ડ માઇનસ 2 નું વર્ગમૂળ થાય સેકન્ડ માઇનસ 2 બરાબર હવે ક્યાં ક્યાં એકમો ઉડશે ઉડાડી દઈએ કિલોગ્રામ જશે કિલોગ્રામ જશે બરાબર અહીંયા છેદમાં મીટર છે અહીંયા મીટરમાં સ્ક્વેર છે એટલે અહીંયાથી 1 મીટર જાય અહીંયા સ્ક્વેર છે એટલે આમાંથી 1 મીટર વયું જશે બીજું શું જાય જો સેકન્ડ માઇનસ 2 ઇન્ટુ સેકન્ડ એનો અર્થ શું થાય સેકન્ડ ની માઇનસ 2 ઘાત ગુણ્યા સેકન્ડ ની માઇનસ અહીં પ્લસ 1 છે એટલે માઇનસ 2 પ્લસ 1 અહીંયા કાય ઘાત નો એટલે શું સમજવાનું પ્લસ 1 હોય એટલે સેકન્ડ ની માઇનસ 2 ઘાત ગુણ્યા સેકન્ડ ની પ્લસ 1 ઘાત એટલે શું થાય જુઓ તો શું થાય સેકન્ડ ની માઇનસ 1 ઘાત થાય છેદને સેકન્ડ ની માઇનસ 1 ઘાત આપેલી તો ઉડી જશે આ કાય વધવાનું નથી સેકન્ડ માઇનસ 2 સેકન્ડ પ્લસ 1 છેદમાં સેકન્ડ ઇનવર્સ બધી ઉડી જશે હવે એકમ વધ્યો શું છે એટલે જુઓ તો મીટર નો સ્ક્વેર જ એમાંથી એક સ્ક્વેર ઉડી ગયો એટલે મીટર વધ્યો એટલે એકમ લાસ્ટમાં શું વધશે મીટર વધ્યો એટલે એટલું બધું મોટું સાદરૂપ આપવા નહીં જવાનું આ એકમ બરાબર સીધું મીટર લખાય જો આના બરાબર શું લખાય આના બરાબર ડાયરેક્ટ મીટર તમારે લખો તો આ રીતે સાદરૂપ લખી શકો કોઈ વાંધો નથી પણ આના બરાબર ડાયરેક્ટ હું આ લખું છું બરોબર આ તમારે લખવું તો સાઈડમાં લખી નાખજો આ કઈ રીતે ગણતરી થઈ છે સારું જો 54.6 એનો વર્ગમૂળ કરો શું આન્સર આવશે કેલ્ક્યુલેટર તમારી પાસે છે 54.6 નો વર્ગમૂળ કરો 7.38 આવશે એટલો આવશે 7.38 ગુણ્યા 10 રેસ ટુ માઇનસ 56 માઇનસ 56 નો વર્ગમૂળ કેટલો થાય તો કે માઇનસ 28 ઇન્ટુ 56 થાય બરોબર હવે જો તો આ એકમ બરાબર હું શું લખીશ ડાયરેક્ટ મૂકી દઉં છું મીટર હવે સાદુરૂપ આપી દો 6.626 ભાગ્યા 7.38 શું આન્સર આવશે 0.8978 0.8978 માઇનસ 28 ઘાત ઉપર જાય એટલે પ્લસ 28 થાય એટલે કેટલા થાય 10 ની માઇનસ 34 પ્લસ 28 એટલે માઇનસ 6 ઘાત થશે બરોબર એકમ કેમ આવશે મીટરમાં એક કામ કરીએ જો જમણી બાજુ પોઈન્ટ ખસેડીએ કે રીતે ખસેડીએ ને 10 રેસ ટુ માઇનસ 9 થઈ જાય માઇનસ 6 પછી માઇનસ 7 માઇનસ 8 માઇનસ 9 ત્રણ પોઈન્ટ આગળ ખસવું પડે 1 2 3 એટલે 897.8 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 6 ની જગ્યાએ કેટલા થઈ જશે માઇનસ 9 મીટર 10 રેસ ટુ માઇનસ 9 બરાબર શું લખાય 897.8 10 રેસ ટુ માઇનસ 9 એટલે નેનો લખાય મીટર જો તમને આન્સર મળી ગયો કરંટ નો કે કેટલી મળશે 897.8 નેનો બરોબર તો આ રીતે તમારે આખો એક્ઝામ્પલ ગણવાનો સાવ ઈઝી છે તમને વર્ગ અને વર્ગમૂળ આવડવું જોઈએ બરોબર અને કેલ્સી ના ઉપયોગ થી પણ તમને વર્ગમૂળ કાઢતા આવડવું જોઈએ બરોબર તો આ કોયડા નંબર 2.13 એ કમ્પ્લીટ તેના પછીનો એક્ઝામ્પલ વાંચો શું આપેલું છે કોયડા નંબર 2.14 શું કહે છે જો અને જેને ખ્યાલ આવી જાય તે દાખલો કરવાનું સ્ટાર્ટ કરી દે બે પોઈન્ટ તે હવે કયું આવશે 2.14 રકમ વાંચો લેમડા ની વેલ્યુ આપેલી છે 3.6 એંગસ્ટ્રોમ તો પેલા મૂકી દે લેમડા ની વેલ્યુ કેટલી આપી છે 3.6 એંગસ્ટ્રોમ મીટર માં કેવી છે 3.6 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત મીટર બરોબર તરંગ લંબાઈ ના ફોટોન નું દળ ગણવાનું છે દળ એટલે કે માસ દળ ખાલી જગ્યા સાવ ઇઝી ક્વેશ્ચન છે ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની છે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન શું થાય એમ વી લખાય લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ વી લેમડા ની વેલ્યુ આપણી પાસે છે એચ ની વેલ્યુ છે એમ મેળવવાનો વી એટલે શું થાય તો કે ફોટોન નો વેગ કેટલો તો સૂર્યમાંથી જ્યારે
प्रकाश पृथ्वी ऊपर आवे छे तो आपणे एने कण स्वरूपे ધારી લીધા ફોટોન છે ને આ પ્રકાશના કણ છે શું છે ફોટોન છે એનો વેગ શું હોય છે પ્રકાશનો વેગ હોય ઇસ ફોટોનનો વેગ હોય કેટલો હોય ફોટોનનો વેગ 3×10⁸ મીટર પર સેકન્ડ જે પ્રકાશનો વેગ છે ઇસ ફોટોનનો વેગ છે એટલે પ્રકાશ એ શું છે તો કે ફોટોન છે તો વેગ v ની વેલ્યુ પણ આપણી પાસે છે v = શું થાય ફોટોનનો વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ સારું બધી વેલ્યુ મૂકી દો ચાલ આન્સર શું આવે આપણે જોઈએ પછી વેલ્યુ મૂકો પહેલા તમે કામ કરો તમારે મેળવવાનું છે દળ n તો n ને સૂત્રનો કર્તા બનાવી લેજો n = શું થાય તો કે n થી આ સાઈડ આવે લેમ્ડા ના છેદમાં આવી જાય h/λ(v) h ની વેલ્યુ 6.626×10⁻¹¹ જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં તરંગલંબાઈ લેમ્ડા ની વેલ્યુ 3.6×10⁻¹¹ મીટર ગુણ્યા વેગ વેગ ની વેલ્યુ 3×10⁸ મીટર પર સેકન્ડ જો અહીં તરંગલંબાઈ તમે નેનોમીટર માં ફેરી નાખી હોય તો અહીંયા એકમ માં ચેન્જ રહે એટલે એકમ એવા જ રાખવાના કે અંશમાં ને છેદમાં કે આવતા હોય હવે જો શું થશે દળ કીધું છે દળ કેમાં મળે તમને કિલોગ્રામમાં મળે બરોબર એકમ આપણે સાઈડમાં રહેવા દઈએ પેલા 6.626×3.6 કરો આન્સર શું આવે છે જો 0.6135 શું આવશે 0.6135 ગુણ્યા −34 + 10 − 8 એટલે શું થઈ જશે 10⁻³૨ રાત થશે 10⁻³૨ બરોબર શું થાય તો −34 ઉપર જાય એટલે +10 એટલે −34 + 10 એટલે −24 −24 ઉપર −8 જાય કેટલા છે −32 એકમ જોઈ લઈએ હવે જો શું છે જૂલ જૂલ બરાબર શું લખશું કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ માઇનસ ઇન્ટુ શું છે સેકન્ડ છેદમાં આવી આવું મીટર ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ જો મીટર પ્રતિ સેકન્ડ આને આમ લખાય ઘણાને ખ્યાલ નથી આવતો સેકન્ડ થી ઉપર જાય એટલે માઇનસ થાય બરોબર મીટર પર સેકન્ડ ને આ રીતે લખાય મીટર સેકન્ડ ઇન્ટુ બરોબર હવે જો આટલા પર ઉડવાના છે આગળ મેં તમને સમજાવ્યું હતું કે સેકન્ડ તોડવાની છે કેમ કે વજનમાં ક્યાંય સેકન્ડ એકમ ન આવે બરોબર શું થશે જોવો તો અહીંયાથી મીટર જાય અહીંયાથી 2 મીટર ગયા તો મીટર નો સ્ક્વેર જશે સેકન્ડ થી −2¹ અહીં કેટલી હોય +1 એટલે −2 + 1 એટલે −1¹ છેદમાં −1¹ છે તો સેકન્ડ સેકન્ડ એવું લઈએ વજો શું કિલોગ્રામ તો આન્સર શું આવશે જોવો તો 0.6135 × 10⁻³¹ કિલોગ્રામ એક કામ કરીએ એક આંકડા પછી પોઈન્ટ લાવીએ 6.135 × 10⁻³¹ ની જગ્યાએ કેટલા થઈ જશે 33 ના આ શું મળી ગયું ફોટોન નું દળ કેટલા કિલોગ્રામ હશે સાવ ઈઝી એક્ઝામ્પલ છે બધાય તમને એ પણ ખાસ ઉડાડતા આવડવા જોઈએ બરોબર તો પરિણામ નંબર 2.14 પણ કમ્પ્લીટ છે એના પછી આપણે આગળ વધીએ સ્વાધ્યાય નો દાખલા નંબર 2.17 રકમ વાંચો શું આવ્યું છે ને જેને ખ્યાલ આવી જાય તેને દાખલો ગણવા માંડવાનો બરોબર સાઈન ગણાવવાની વાટે રહીએ બરોબર અને જોઈ જોઈ ગણી નાખીએ એમ નહીં કરવાનું સ્વાધ્યાય નો દાખલા નંબર 2.17 દ્રવ્યની વેગ વર્તણૂક જે દ બ્રોગલી પ્રતિપાદિત કરેલ જેને પરિણામે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની શોધ થઈ બરોબર આ દ બ્રોગલી ના સિદ્ધાંત ઉપર થી શું થયું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની શોધ થઈ જે વારંવાર જૈવિક અણુઓ અને અન્ય પ્રકારના પદાર્થોના આવર્ધન માટે ઉપયોગમાં લેવાય છે આ માઇક્રોસ્કોપ નો ઉપયોગ શું થાય એની વાત કરી જો આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માં ઇલેક્ટ્રોન નો વેગ આપી દીધો છે જો મૂકી દઈએ બધી વેલ્યુ રકમ લખતા લખતા મેં જે માહિતી આપી છે એ જોતી જવાની ઇલેક્ટ્રોન નો વેગ આપ્યો છે 1.6×10⁻¹
एक नाम समय बोले मीटर इनटू सेकंड इन्वर्स होए तो आ इलेक्ट्रॉन साथे संकलाये ली द ब्रोगली तरंग लंबाई गणो द ब्रोगली तरंग लंबाई એટલે કે લેમ્ડા મેળવવાનો છે રકમ મોટી આપી છે પણ દાખલામાં કાઈ નથી બરોબર આ ઉપરની તો સમજ જ આપી છે ખાલી એટલી રકમ તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે ઇલેક્ટ્રોન નો વેગ તો તરંગ લંબાઈ શું હોય સારો આપણે સૂત્ર મૂકી દઈએ જો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું થાય લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h / m h ની વેલ્યુ આપણી પાસે છે m ની વેલ્યુ છે આપણી પાસે હા m એટલે શું ઇલેક્ટ્રોન નો દળ થાય ये તમને ઇલેક્ટ્રોન નો વેગ આપ્યો છે તો ઇલેક્ટ્રોન નો દળ તમને ખબર હોવી જોઈએ ઇલેક્ટ્રોન નો દળ કેટલો થાય 1.6 × 10⁻¹ કિલોગ્રામ ઇલેક્ટ્રોન નો દળ આપણે કેટલું મૂકીએ છીએ 1.9 અહીંયા ભૂલ છે ઇલેક્ટ્રોન નો દળ કેટલો આવશે 9.1 × 10⁻³ કિલોગ્રામ બરોબર 1.6 નો આવે ત્યાં જો ભૂલ થઈ ગઈ ને યાર હવે જો m ની વેલ્યુ છે v ની વેલ્યુ છે h ની વેલ્યુ છે લેમ્ડા મળી જાય લેમ્ડા ની વેલ્યુ 6.626 × 10⁻³ જુલ ઇનટુ સેકન્ડ માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻³ કિલોગ્રામ ગુણ્યા ઇલેક્ટ્રોન નો વેગ 1.6 × 10⁻⁶ મીટર ઇનટુ સેકન્ડ ઇક્વલ્સ કરો 6.626 × 9.1 × 1.6 કરો શું આન્સર આવે છે જો આન્સર આવશે 0.4550 × 10⁻³ આ પ્લસ 34 આ તો ઉડી જવાની ઉપર જશે 10 ની કેટલી ઘાત હશે -6 ઘાત થશે બરોબર એક તો મૂકી દઈએ જો પછી ભૂલ છે અહીંયા ઇલેક્ટ્રોન નું દળ -34 ઘાત થી આ કેટલી આવશે -31 ઘાત −34 + 31 એટલે કેટલા થશે −34 + 31 એટલે −3 6 ઉપર જાય −6 થાય −6 − 3 એટલે −9 થાય એકમ જોઈએ જો જૂલ ઇન્ટુ સેકન્ડ છેદ માં કિલોગ્રામ વાળા એકમ છે તરંગ લંબાઈ છે કિલોગ્રામ તો ઉડશે જ છે જૂલ ઇન્ટુ સેકન્ડ જૂલ ની જગ્યાએ મૂકી દઈએ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ માઇનસ ઇન્ટુ સેકન્ડ છેદ માં કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આ તો ઉડી જશે હવે હું સમજાવતો નથી બરોબર ખ્યાલ આવી ગયો કિલોગ્રામ કિલોગ્રામ હશે છેદમાં 1 મીટર જશે અને સ્ક્વેર મીટર નો સ્ક્વેર એમાંથી 1 મીટર જશે 1 મીટર 0.4550 × 10⁻⁹ મીટર 0.4550 × 10⁻⁹ ને બોલાય ને તરંગ લંબાઈ કેટલી મળી 0.4550 નું સ્વાધ્યાય નો દાખલો નંબર 2.57 થી બરોબર અહીંયા દળ આપેલું નથી એટલે ઇલેક્ટ્રોન નો વેગ છે એટલે દળ છે ઇલેક્ટ્રોન નું મૂકવાનું છે ભૂલ ન પડે જો ઇલેક્ટ્રોન ના દળ માં ભૂલ પડે નહીં ખાસ ખ્યાલ રાખજો રકમ મોટી છે પણ ક્વેશ્ચન માં કાઈ નથી આગળ વધીએ સ્વાધ્યાય નો દાખલા નંબર 2.58 રકમ આજ ઇલેક્ટ્રોન વિવર્તનની જેમ ન્યુટ્રોન વિવર્તન માઇક્રોસ્કોપ અણુની રચના નક્કી કરવા માટે વપરાય છે જો અહીંયા ઉપયોગમાં લેવાય તરંગ લંબાઈ 800 πm હોય તો ન્યુટ્રોન સાથે સંકળાયેલો વેગ દળ અહીંયા આપણને જે ક્વેશ્ચન પૂછેલો છે તે ન્યુટ્રોન સાથે સંકળાયેલો વેગ પૂછેલો છે શું શું આપી દીધું ઉપયોગમાં લેવાય તરંગ લંબાઈ આપી દીધી 800 πm ન્યુટ્રોન સાથે સંકળાયેલો વેગ અહીંયા ધ્યાન રાખજો ન્યુટ્રોન આપેલો છે ઇલેક્ટ્રોન નથી આપેલો વેગ પૂછેલો છે મેળવી લઈએ તરંગ લંબાઈ શું આપી દીધી જો પેલા લેમ્ડા શું લેમ્ડા ની વેલ્યુ છે 800 πm મીટર માં ફેરવી નાખો 800 × 10⁻¹² મીટર બરોબર વેગ મેળવવાનો છે વેગ v શું થાય સૂત્ર મૂકીએ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h / mv વેગ મેળવવો એટલે વેગ ને સૂત્ર નો કરતા બનાવો તો વેગ બરાબર શું થાય લેમ્ડા ના છેદ માં વેગ
h upon n into lambda. H ની વેલ્યુ આપણી પાસે છે બરોબર, લેમ્ડા ની કિંમત છે, m ની વેલ્યુ નથી. m એટલે શું? અહીંયા ન્યુટ્રોન ની વાત થાય છે તો અહીંયા આવશે માસ ઓફ ન્યુટ્રોન. ન્યુટ્રોન નું દળ કેટલું હોય તમને ખ્યાલ હોવો જોઈએ બરોબર. ન્યુટ્રોન નું દળ છે 1.675 ગુણ્યા 10^-27 કિલોગ્રામ. મેં તમને આગળ એક આખો પોસ્ટર બનાવેલો છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ના દળ વિચવા બરોબર. હવે જો બધી વેલ્યુ આમાં મૂકી દો એટલે તમને આન્સર મળી જશે બરોબર. મૂકીએ જો વેલ્યુ, h ની વેલ્યુ 6.626 ગુણ્યા 10^-34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ. m એટલે કે માસ ઓફ ન્યુટ્રોન, ને ઇલેક્ટ્રોન નું દળ તો મૂકી દેતા એટલે જો તમને ખ્યાલ આવ્યો કે ઇલેક્ટ્રોન ન્યુટ્રોન પ્રોટોન બધાના દળ આપણને યાદ હોવા જોઈએ. તરંગ લંબાઈ છે 800 × 10^12, 6.626 × 1.675 × 800 શું આવે છે? 0.00549 ગુણ્યા ઘાત કેટલી આવશે? 10^5 ઘાત આવશે. 10^-27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27 × 10^12 = 27
આવશે અહીંયા મીટર રૂલ છે મીટર સ્ક્વેર છે માંથી 1 મીટર રૂલ છે સેકન્ડ માઇનસ 2 ગુણ્યા સેકન્ડ ની ઉપર કાય ચાર્જ છે એટલે પ્લસ 1 હતો માઇનસ 2 માંથી પ્લસ 1 જાય એટલે સેકન્ડ ઉપર માઇનસ 1 ચાર્જ રહે બરોબર હવે જો શું થશે પોઈન્ટ ને અહીંયા ચાર પછી લાવવાનો પ્રયત્ન કરું એક ડબલ્યુ બીજું ડબલ્યુ ને ત્રીજું ડબલ્યુ 4.944 3 ડગલા તમે જમણી બાજુ આગળ વધ્યા માઇનસ 3 ઘાત થાય 5 માઇનસ 3 એટલે 2 એકમ જો અંશમાં શું હોય મીટર સેકન્ડ માઇનસ 2 ઇન્ટુ સેકન્ડ પ્લસ 1 માઇનસ 2 પ્લસ 1 એટલે શું થાય સેકન્ડ માઇનસ 1 આને તમે મીટર પર સેકન્ડ પણ લખી શકો આ શું મળી ગયો તમને ન્યુટ્રોન નો વેગ 4.944 ગુણ્યા 10^1 મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ 1 બરોબર આ 10^2 એટલે 100 છે અને મેં 100 વડે ગુણી નાખ્યા એટલે આ રીતે આન્સર આવશે બરોબર આ વાત થઈ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.58 હવે આગળ વધીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.60 શું રકમ માંગેલું છે જોઈએ હવે સૂત્રમાં કિંમત મૂકવાની છે બરોબર બીજું કાંઈ નથી પ્રોટોન નું દળ ઇલેક્ટ્રોન નું દળ ન્યુટ્રોન નું દળ બધા ખબર હોવી જોઈએ એકમ કઈ રીતે ચેન્જ થાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ આન્સર 2.60 શું આપેલું છે 1000 વોલ્ટ ના વિભવ તફાવત ઘૂમતા પ્રોટોન ની સાથે સંકળાયેલ બે 4.37 × 10^5 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છે 1000 વોલ્ટ ના વિભવ તફાવત છે એમાં પ્રોટોન સાથે સંકળાયેલો વેગ આપેલો છે કેટલો આપેલો છે 4.37 × 10^5 મીટર પર સેકન્ડ વેગ લખી નાખીએ 4.37 × 10^5 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ જો હોકીનો દડો જેનું દળ 0.1 કિલોગ્રામ છે તો તમને માસ આપી દીધું છે 0.1 કિલોગ્રામ
છે તો આ આ જ વેગથી ઘૂમતો હોય તો વેગ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ગણો અને ક્વેશ્ચન પૂછો છે તરંગ લંબાઈ મેળવો એ રકમમાં 1000 વોલ્ટ આપેલું છે પણ એ વેલ્યુની કંઈ અહીંયા જરૂર નથી તમારે અહીંયા મેળવવાનું શું છે લેમ્ડા મેળવવાનો છે લેમ્ડા શું હોય બરોબર તો સૂત્ર મૂકીએ તો સૂત્ર શું છે આપણી પાસે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h / m તમારી પાસે m ની વેલ્યુ પણ છે v ની વેલ્યુ છે h ની વેલ્યુ તો આપણને યાદ છે બરોબર h ની વેલ્યુ શું છે તો લેમ્ડા મળી જશે તો 6.626 ગુણ્યા 10^-36 જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં m એટલે 4 m ની વેલ્યુ 0.1 કિલોગ્રામ ગુણ્યા વેગ v 4.37 ગુણ્યા 10^5 મીટર ઇન્ટુ સેકન્ડ ઇક્વલ્સ તરંગ લંબાઈ પૂછેલી છે બરોબર 6.626 ભાગ્યા 0.1 ભાગ્યા 4.37 તો આન્સર શું આવે છે જુઓ આન્સર આવશે 1.516 ગુણ્યા 10^-38 1.516 × 10^-38 એકમ પણ આપણે જોઈ લઈએ તો એકમ શું આવે છે જુલ ઇન્ટુ સેકન્ડ અહીંયા સાઈડમાં ગણતરી કરીએ જુલ ઇન્ટુ સેકન્ડ એટલે આપણે શું લખશું તો અંશમાં જુલ છે અહીંયા લખીએ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ ટુ ઇન્ટુ સેકન્ડ કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્સ તો તમને ખ્યાલ છે જો અહીંયાથી આ ઉપર ઉડવાના છે આપણે કિલોગ્રામ કિલોગ્રામ મીટર અહીંયાથી મીટર આન્સર આવશે મીટર એકમ તો 1.516 × 10^-38 મીટર આ શું મળી ગયું તરંગ લંબાઈ મળી બરોબર નેનોમીટરમાં ફેરવું હોય તો નેનોમીટરમાં તમે ફેરવી શકો બરોબર નેનોમીટરમાં શું થાય 1.516 × 10^-38 ઘાત છે એની જગ્યાએ આપણે શું લખી શકાય જો 10^-29 × 10^-9 કરલા જો −29 − 9 − 38 જ થવાના છે ઇન્ટુ મીટર તો શું થઈ જશે 1.516 × 10^-29 ઘાત 10^-9 એટલે નેનો મીટર તો છે તો શું આવી ગયું 1.516 × 10^-29 ઘાત નેનો મીટર તો આન્સર થઈ બરોબર આ રીતે પણ તમે લખી શકો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.58 ક્લિયર છે હોમવર્કમાં તમને અહીંયા બે એક્ઝામ્પલ આપું છું સ્વાધ્યાયનો દાખલા નંબર 2.59 આ એક હોમવર્કમાં કરવાનો છે બરોબર સ્વાધ્યાયનો દાખલા નંબર 2.59 અને ટેક્સ્ટ બુક ની અંદર આપેલો પોઈન્ટ 2.12 તમારી પાસે ટેક્સ્ટ બુક તો છે જ ન હોય તો લઈ લેજો બરોબર અથવા તો જરૂર નથી ટેક્સ્ટ બુક ન લો તો આ પોઈન્ટ પણ તમને આપેલા છે બરોબર તમારી પાસે જે કઈ રેફરન્સ બુક હોય બીજું જેમાંથી તમે વાંચો એમાં પણ કોયડા આપેલા છે એટલે ટેક્સ્ટ બુક લેવાની જરૂર નથી ટેક્સ્ટ બુક ન લો તો વાંધો નહીં એટલે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.59 અને કોયડા નંબર 2.12 આ બે હોમવર્કમાં કરવાના છે આ એકમ ખાસ યાદ રાખજો કે જૂલ ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ માઇનસ ટુ થાય આ યાદ જ રાખવાનું ઘણી જગ્યાએ જૂલ આવશે અને ફેરવવા પડશે બરોબર તો અહીંયા આપણે આ લેક્ચરને રાખીએ છીએ આ રિલેટેડ બીજા કોઈ પણ એક્ઝામ્પલ તમને મળે કે દ્રવ રોગીના સૂત્રને એપ્લાય કરીને મળતા હોય તો આ સાથે પ્રેક્ટિસ